અમારા આંદોલનની શરૂઆત થઈ ગઈ છે. સાતમા પગાર પંચના એલાઉન્સ બાબતે સરકાર અનિર્ણાયક પરિસ્થિતિમાં ઉભી થઈ. અમારા હક્કો માટે અમારે અવારનવાર રજૂઆતો કરી છે. સાતમા પગાર પંચની અંદર માનનીય મુખ્યમંત્રી માનનીય ઉર્જા મંત્રીશ્રીએ જાન્યુઆરી 2020ની અંદર 20 કર્મચારીઓને બાંયધરી આપી હતી કે તમારો એલાઉન્સ બાબતમાં સંપૂર્ણ ન્યાય આપવામાં આવશે. તેમ છતાં અનિવાર્ય કારણોસર કે ગમે તે કારણોસર સરકાર અનિર્ણાયક પરિસ્થિતિમાં છે, એના હિસાબે અમારે આજે સરકારશ્રી સામે નોટિસ આપવી પડી છે. અને આજથી 16 તારીખથી અમારા અલગ અલગ પ્રોગ્રામો શરૂ થયા છે, જે પૈકી આજે અમારો રિસેસ પીરિયડ દરમિયાનમાં સૂત્રોચ્ચારનો પ્રોગ્રામ છે. એના પછી અગાઉ 21 તારીખે અમારા તમામ 55,000 કર્મચારીઓ માસ સીએલ ઉપર જશે, જેની સરકારશ્રીએ ગંભીર નોંધ લેવી. 1/1/2016 થી અમારે એલાઉન્સ બાકી છે, જે માંગણી છે ને એ અમે લઈને જ રહીશું. નવા પગાર પંચ મુજબ અમારે માંગણી છે અને લઈને જ રહીશું. કામદાર એકતા.